નમસ્કાર વન ટચ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સત્તરમી લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસની તારીખો જાહેર થઈ ગઈ છે પાંચસો ને તેતાલીસ બેઠકો માટે સાત તબક્કામાં મતદાન યોજવામાં આવશે પ્રથમ તબક્કામાં અગિયાર એપ્રિલના રોજ યોજાશે બીજો તબક્કો અઢાર એપ્રિલના રોજ ત્રીજો તબક્કો ત્રેવીસ એપ્રિલના રોજ ચોથો તબક્કો ઓગણત્રીસ એપ્રિલના રોજ પાંચમો તબક્કો છ મેના રોજ યોજાશે છઠ્ઠો તબક્કો બાર મેના રોજ યોજાશે અને સાતમો તબક્કો ઓગણીસ મેના રોજ યોજાશે પ્રથમ તબક્કામાં વાત કરીએ તો એકાણું સીટ માટે વીસ રાજ્યોમાં ચૂંટણી યોજાશે બીજા તબક્કામાં સત્તાણું સીટ અને તેર રાજ્યોમાં યોજાશે ત્રીજો તબક્કો એકસો પંદર સીટ અને ચૌદ રાજ્યોમાં યોજાશે ચોથો તબક્કો એકોતેર સીટ અને સાત રાજ્યોમાં યોજાશે પાંચમો તબક્કો એકાવન સીટ અને સાત રાજ્યમાં યોજાશે છઠ્ઠો તબક્કો ઓગણસાઠ સીટ અને સાત રાજ્યમાં યોજાશે જ્યારે સાતમો તબક્કો ઓગણસાઠ સીટ અને આઠ રાજ્યમાં યોજાશે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ત્રેવીસ એપ્રિલના રોજ તમામે તમામ એટલે કે છવ્વીસ બેઠકો પર મત મતદાન યોજાશે એટલે કે ગુજરાતની અંદર ત્રીજા તબક્કામાં મતદાન થશે હવે મતગણતરીની વાત કરીએ તો કે મતગણતરી ત્રેવીસ મેના રોજ યોજાશે એટલે કે ચૂંટણીનું પરિણામ ત્રેવીસ મેના રોજ જાહેર કરવામાં આવશે હાલના મુખ્ય ચૂંટણી કમિશર સુનીલ અરોડા છે કે જેમના કહેવા પ્રમાણે બે હજાર ઓગણીસની સત્તરમી લોકસભા ચૂંટણીમાં નેવું કરોડ મતદારો મત આપશે